विद्यार्थी मित्र आज आपने ધોરણ 6 વિષય જેમાં પ્રકરણ 6 ગુજરાતમાં આવેલી વિદ્યા પીઠો વિશે જાણીશું હવે આપણે જોઈશું કે ગુજરાતમાં આવેલી વિદ્યા પીઠો જે છે ગુજરાતમાં જે વિદ્યા પીઠો આવેલી છે તે કયા જિલ્લામાં આવેલી છે તે આજે આપણે જોવાની છે ગુજરાતમાં આવેલી વિદ્યા પીઠો ને આપણે જિલ્લા સાથે જોડવાની છે હવે આપણે જોઈશું પહેલું છે લોક ભારતી વિદ્યા પીઠ ક્યાં આવેલી છે तो સનસરામાં આવેલી છે અને કયા જિલ્લામાં આવેલી છે તેઓ પૂછ્યું છે કયા જિલ્લાની વાત કરી છે તો ભાવનગર જિલ્લામાં આવેલી છે હવે આપણે પૂછવામાં આવે કે લોક ભારતી વિદ્યાપીઠ ક્યાં આવેલી અને કયા જિલ્લામાં આવેલી છે તો લોક ભારતી વિદ્યાપીઠ છે સનસરામાં ભાવનગર જિલ્લામાં આવેલી છે પછી આપણે બીજો નંબર જોવાનો છે કે જેસી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો જેસી કુમારપ્પા ગ્રામ વિદ્યા મંદિર વિદ્યાપીઠ જે છે તે ગઢડામાં શું આવેલું છે તો સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે એટલે અહીંયા ગડી આપણને એ પૂછવામાં આવ્યું છે કે જેસી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલું છે તો ગઢડામાં આવેલું છે અને કયા જિલ્લામાં તો બોટાદ જિલ્લામાં આવેલી છે તો ગઢડામાં શું છે જોવાલાયક તો સ્વામિનારાયણ મંદિર દરેક પ્રવાસીઓ ત્યાં આગળ જતા હોય છે અને ત્યાંની મુલાકાત પણ લેતા હોય છે ત્યાં સ્વામિનારાયણ મંદિર પણ છે આપણે ત્રીજો નંબર જોઈશું કે રંગ ભારતી વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે આપણને પૂછવામાં આવ્યું છે કે રંગ ભારતી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે રંગ ભારતી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો ખેડા જિલ્લામાં આવેલી છે રંગ ભારતી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો ખેડા જિલ્લામાં આવેલી છે આપણે ચોથો નંબર જોવાનો છે પછી કે પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે હવે આપણે ચોથા નંબરની વાત કરી છે કે પીઠેશ્વરે કૃષિ ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો તે પીઠાઈમાં આવેલી છે અને કયા જિલ્લામાં તો ખેડા જિલ્લામાં આવેલી છે આપણે પાંચમો નંબર જોઈશું કે અમર ભરતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે અમર ભરતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો તે મોટી પાવથી માં આવેલી છે અને કયા જિલ્લામાં તો અમદાવાદ જિલ્લામાં તે આવેલી છે આપણે છઠ્ઠો નંબર જોઈશું સમાજસેવા મહાવિદ્યાલય ક્યાં આવેલી છે સમાજસેવા મહાવિદ્યાલય ક્યાં આવેલી છે તો તે વેડચીમાં આવેલી છે અને કયા જિલ્લામાં છે તો તાપી જિલ્લામાં તે આવેલી છે ત્યાર પછી આપણે સાતમો નંબર જોઈશું કે સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો તે સમોડામાં આવેલી છે અને કયા જિલ્લામાં આવેલી છે તો તે પાટણ જિલ્લામાં આવેલી છે કયા જિલ્લામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો તો પાટણ જિલ્લામાં તે આવેલી છે આઠમો નંબર આપણે જોઈશું કે નૂતન ભરતી ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે નૂતન ભરતી ગ્રામ વિદ્યાપીઠની વાત કરી છે તો તે ક્યાં આવેલી છે તો મળાના ગઢમાં આવેલી છે ક્યાં આવેલી છે મળાના ગઢમાં આવેલી છે અને કયા જિલ્લામાં આવેલી છે તો તે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે કયા જિલ્લામાં આવેલી છે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે ત્યાર પછી આપણે નવમો નંબર જોવાનો છે કે લોક નિકેતન ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે હવે આપણને લોક નિકેતન ગ્રામ વિદ્યાપીઠની વાત કરી છે તો તે ક્યાં આવેલી છે તો રતનપુરમાં આવેલી છે અને કયા જિલ્લામાં આવેલી છે રતનપુરમાં તો ખરી જ પણ કયા જિલ્લામાં તો બનાસકાંઠા જિલ્લામાં તે આવેલી છે હવે આપણે દસમો નંબર જોઈશું કે સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠની વાત કરી છે તો સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો તે છે ચિત્રાસણી માં આવેલી છે અને કયા જિલ્લામાં આવેલી છે તો તે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે આપણે 11મો નંબર જોઈશું કે સાબર ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે હવે આપણે સાબર ગ્રામ વિદ્યાપીઠની વાત કરીશું ઉપર જોઈએ તો સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ હતી જે ચિત્રાસણી બનાસકાંઠા જિલ્લામાં આવેલી હતી હવે આપણે 11મા નંબર પર જોઈશું કે સાબર ગ્રામ વિદ્યાપીઠની વાત કરી છે તો આપણે સાબર ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો સનોસનમાં આવેલી છે બરોબર ક્યાં આવેલી છે તો સનોસનમાં આવેલી છે અને કયા જિલ્લામાં તો તે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે બનાસકાંઠામાં આવેલી આપણે 12મો નંબર જોવાનો છે કે મંગળ ભરતી ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે હવે આપણે વાત કરવાની છે કે મંગળ ભરતી ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો મંગળ ભરતી ગ્રામ વિદ્યાપીઠ જે છે તે બહાદુરપુર માં આવેલી છે અને કયા જિલ્લામાં તો વડોદરા જિલ્લામાં તે આવેલી છે આપણે 13મો નંબર જોવાનો છે કે વન સેવા મહાવિદ્યાપીઠ ક્યાં આવેલી છે વન સેવા મહાવિદ્યાપીઠની વાત કરીશું તો તે ક્યાં આવેલી છે તો બિલાદી ફુડી
विज्ञान मेडिकल क्षेत्र सिद्धि हासिल करना क्या पुरस्कार आपने पूछवा तो आपने आवड़ू जो है कि डॉक्टर विक्रम साराभाई पुरस्कार आप शिक्षण क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने क्या पुरस्कार आप शिक्षण क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने मगनभाई देसाई पुरस्कार पुरस्कार शिक्षण तो मगनभाई देसाई पुरस्कार तो आपने त्रीजो नंबर जो साहित्य क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने क्या पुरस्कार आप आपने चौथो नंबर जोईशु के ललित कला क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने क्या पुरस्कार आप ललित कला क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने रविशंकर रावल पुरस्कार ललित कला क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने क्या पुरस्कार तो रविशंकर रावल पुरस्कार त्यारे लोककला बात करी पांचमो नंबर आए लोककला तो लोककला क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने क्या पुरस्कार आप तो लोककला क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने झवेरचंद मेघानी पुरस्कार क्यों पुरस्कार लोककला तो झवेरचंद मेघानी पुरस्कार आपने छठा नंबर पर जोईशु के रमत गमत क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने क्यों पुरस्कार तो रमत गमत क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने अंबुभाई पुराणी पुरस्कार क्यों पुरस्कार तो अंबुभाई पुराणी पुरस्कार पंडित ओमकारनाथ ठाकुर पुरस्कार अपने रंगमंच लक्षी कला क्षेत्र सिद्धि हासिल करना व्यक्ति ने क्या पुरस्कार आपने शू कही सके तो पंडित ओमकारनाथ ठाकुर पुरस्कार तो विद्यार्थी मित्रों आज आपने प्रकरण छ और प्रकरण सात जोयो तो प्रकरण छ और सात तमने जे पीडीएफ मोकलवामां आवे ते तमारे सीडब्ल्यू और एडब्ल्यू नोट में लखवानुं रहेशे। थैंक यू।